નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સાંદ્રતાના બે એકમો નોર્માલિટી અને મોલારિટી વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. હવે આપણે વાત કરીએ મોલારિટી, જેને આપણે સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે. તો મોલારિટી એટલે કે એક કિલોગ્રામ દ્રાવકમાં એક ગ્રામ મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા બધા દ્રાવણને એક મોલર કહે છે. તો મોલારિટી માટે આપણે વાત કરીએ કે એક કિલોગ્રામ દ્રાવકમાં એક ગ્રામ મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા બધા દ્રાવણને આપણે એક મોલર તરીકે ઓળખવામાં આવે છે. તો મોલારિટી સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલની સંખ્યા ભાગ્યા દ્રાવકનો દર કિલોગ્રામમાં. તો મોલારિટી માટે આપણે ઇક્વેશન આપણે લખીએ છીએ કે મોલારિટી એમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલની સંખ્યા ભાગ્યા દ્રાવકનો દર, એટલે કે વજન કિલોગ્રામમાં આપણે લેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે 1.5 કિલોગ્રામ દ્રાવકમાં એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ કે 149 કિલોગ્રામ દ્રાવકમાં 149 ગ્રામ કેઓએચ ઓગાળી બનાવે દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં ગણો. તો 1.5 કિલોગ્રામ દ્રાવકમાં 149 ગ્રામ કેઓએચ ઓગાળી બનાવે દ્રાવણની સાંદ્રતા આપણે મોલારિટી એકમમાં આપણે ગણવી છે. તો યાર મોલારિટી માટે આપણી જોડે ઇક્વેશન છે, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલની સંખ્યા ડિવાઈડ બાય દ્રાવકનું વજન કિલોગ્રામમાં. તો યાર દ્રાવ્યના મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દળ. વજન આપણે કેઓએચ નું આપણને આપી દીધું છે 149, એનો આણ્વીય દળ આપણે જાણીએ છીએ 56 ગ્રામ, અને દ્રાવકનું વજન કિલોગ્રામમાં આપણને આપી દીધું છે 1.5 કેજી. તો આપણે આન્સર આપણે કલેક્ટ કરી શકીએ છીએ 1.77 મોલર. નેક્સ્ટ આપણે વાત કરીએ ઓર્ડર નંબર 1.8. ઓર્ડર નંબર 1.8 જે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ તરીકે છે, એક્ઝામ ની અંદર વારંવાર પૂછાતો એક્ઝામ્પલ છે. તો કોયડા નંબર 1.8 ની અંદર આપણે વાત કરીએ કે 3 મોલર NaCl દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ ml છે, દ્રાવણની મોલારિટી ગણો. તો આપણે દ્રાવણની મોલારિટી આપણે ગણવી છે.
તો સૌપ્રથમ અહીં આપણે દ્રાવ્યના મોલની અહીં આપણે વાત કરી તો મોલ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે વજન ભાગ્યા આણ્વીય દળ ધેરફોર દ્રાવ્યનું વજન ઇઝ ઇક્વલ ટુ મોલ ગુણ્યા આણ્વીય દળ થશે અહીંયા દ્રાવણનો મોલ અહીં આપણને આપી દીધા છે કે 3 મોલર અહીં આપણે જલીય દ્રાવણ છે NaCl નું જલીય દ્રાવણ છે કે જેનો આણ્વીય દળ 58.5 ગ્રામ થશે તો દ્રાવ્યનું વજન અહીં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ 175.5 ગ્રામ 175.5 ગ્રામ હવે અહીંયા દ્રાવણની ઘનતાની અંદર અહીં આપણે વાત કરીએ તો દ્રાવણની ઘનતા ઇઝ ઇક્વલ ટુ ઘનતા ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે દળ ભાગ્યા કદ અહીં આપણે લખી શકીએ છીએ તો ધેરફોર દ્રાવણનું દળ એટલે કે વજન ઇઝ ઇક્વલ ટુ ઘનતા ઇન્ટુ કદ થશે ડેન્સિટી અહીં આપણને આપેલી છે ઘનતા 1.25 ગ્રામ પ્રતિ એમએમ કદ થશે 1000 તો અહીં આપણને આન્સર મળશે 1250 ગ્રામ 1250 ગ્રામ અહીંયા આપણે આન્સર મેળવી શકીએ છીએ તો હવે કે દ્રાવણનું વજન ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન પ્લસ દ્રાવણનું વજન કે દ્રાવણ ઇઝ ઇક્વલ ટુ આપણે દ્રાવ્ય વત્તા દ્રાવક તરીકે લખી શકીએ છીએ તો ધેરફોર દ્રાવકનું વજન ઇઝ ઇક્વલ ટુ દ્રાવણનું વજન માઇનસ દ્રાવ્યનું વજન કે દ્રાવ્ય દ્રાવણનું વજન અહીં આપણને છે 1250 ગ્રામ અને દ્રાવ્યનું વજન અહીં આપણે મેળવ્યું છે 175.5 ગ્રામ તો અહીં આપણે દ્રાવકનું વજન આપણે કલેક્ટ કરી શકીએ છીએ 174.5 ગ્રામ તો હવે એની આપણે મોલારિટી શોધવી છે તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલની સંખ્યા ભાગ્યા દ્રાવ્યનું મૂલ કે આપણે 3 અહીંયા આપણને મૂલ્ય આપેલા છે ભાગ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં તો દ્રાવકનું વજન અહીંયા આપણને આપેલું છે ગ્રામમાં છે અહીંયા આપણે કિલોગ્રામમાં અહીંયા આપણે કન્વર્ટ કરીએ તો 1.0745 તો અહીંયા આપણે મોલારિટી અહીં આપણે કલેક્ટ કરી શકીએ છીએ 2.79 મૂલ તો આ રીતે આપણે દ્રાવણની આપણે મોલારિટી આપણે ગણી શકીએ છીએ ફોર્થ અહીં આપણે વાત કરીએ નેક્સ્ટ સેમ્બેજી આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 3 2.5 મોલર H2SO4 ના 2.5 મોલર H2SO4 ના દ્રાવણની ઘનતા દ્રાવણની
ઘનતા 1.99 ગ્રામ પ્રતિ એમએમ હોય તો દ્રાવણની મોલારિટી શોધો. તો અહીં આપણે વાત કરીએ કે દ્રાવ્યના મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દળી આપણે લખીએ છીએ. તો ધેરફોર દ્રાવ્યનું વજન ઇઝ ઇક્વલ ટુ મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ અહીંયા આપણને આપેલ છે 2.5 H2SO4 કે જેનું આણ્વીય દળ 98 ગ્રામ છે. તો અહીં આપણે આન્સર મેળવી શકીએ છીએ 245 ગ્રામ. 245 ગ્રામ મળશે. તે જ રીતે અહીં આપણે કે દ્રાવણની ઘનતા ઇઝ ઇક્વલ ટુ આપણે દળ ભાગ્યા આપણે કદ લખીએ છીએ. તો તેની ઉપરથી આપણે દ્રાવણનું વજન અહીં આપણે કે દ્રાવણનું વજન ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી અહીં આપણને આપેલી છે 1.99 ગુણ્યા કદ 1000 થશે. તો 190 ગ્રામ અહીં આપણે મેળવી શકીએ છીએ. તો અહીં આવે આપણે જાણીએ છીએ કે દ્રાવણનું વજન શોધવા માટે દ્રાવણનું વજન માઇનસ દ્રાવ્યનું વજન. તો અહીંયા આપણે આન્સર અહીં આપણે મેળવી શકીએ છીએ 1745 ગ્રામ. તો ધેરફોર મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યમાં મોલ 2.5 ડિવાઇડ બાય દ્રાવકનું વજન કિલોગ્રામમાં. તો 1.745. તો અહીં આપણને આન્સર મળશે 1.43 મોલ. અહીં આપણે મોલારિટી અહીં આપણે શોધી શકીએ છીએ. નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ કે સાંદ્રતાના એકમની અંદર નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ મોલ અંશ. દ્રાવણમાં રહેલા બધા ઘટકોના અને દ્રાવણમાં રહેલા બધા ઘટકોના કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને મોલ અંશ કહે છે. તો મોલ અંશ માટે આપણે ડેફિનેશન લખીએ છીએ કે દ્રાવણમાંના કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા બધા ઘટકોના કુલ મોલની સંખ્યાને ગુણોત્તરને આપણે તે ઘટકનું આપણે મોલ અંશ કહીએ છીએ. જો પદાર્થ એ પદાર્થ બી માં પદાર્થ એ કે પદાર્થ બી માં ઓગળેલો હોય
તેના પોલ એને અને એનબી હોય તો એ અને બી ના પોલ હશે એ અને બી ના મોલ અંશ અહીંયા આપણે લખી શકીએ કે ઘટક એના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ ઘટક એના મોલ ડિવાઇડ બાય કુલ મોલની સંખ્યા ઘટક એના મોલ એટલે કે આપણે લખીએ કે એને ડિવાઇડ બાય એને પ્લસ એનબી તે જ રીતે આપણે વાત કરીએ કે ઘટક બીના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ ઘટક બીના મોલ ડિવાઇડ બાય કુલ મોલ ની સંખ્યા એટલે કે ઘટક બી એટલે કે એનબી ડિવાઇડ બાય કુલ મોલ એનએ પ્લસ એનબી થશે. તો આમ અહીંયા આપણે કહી શકીએ કે ગ્રાઉન્ડમાં રહેલા ઘટકના મોલ અંશનો કે દ્રાવણમાં રહેલા ઘટકોના મોલ અંશનો સરવાળો ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા એક થાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવું છે કે દ્રાવણમાં રહેલા ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા એક થાય છે, જે એમસીક્યુઝ ની અંદર વારંવાર પૂછાતો આવે છે. તો મોલ અંશ એટલે કે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલની સંખ્યા, જેને આપણે તે ઘટકના મોલ અંશ તરીકે ઓળખવામાં આવે છે. તો દ્રાવણમાં રહેલા મોલ અંશનો સરવાળો હંમેશા એક થાય છે. તો એ આપણે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણને આપેલું છે 180 ગ્રામ પાણીમાં, એક્ઝામ્પલ એ આપણે વાત કરીએ વન, જે એમસીક્યુઝ ની અંદર અને ફિલ પોર્શન ની અંદર પણ પૂછાતો આવતો એક્ઝામ્પલ છે. તો 180 ગ્રામ પાણીમાં 180 ગ્રામ પાણીમાં 4 ગ્રામ NaOH ચોગાડવાથી 4 ગ્રામ NaOH ઓગળવાથી બનતા દ્રાવણમાં દ્રાવ્ય NaOH અને પાણીના મોલ અંશ ગણો અને પાણીના મોલ અંશ ગણો. તો 180 ગ્રામ પાણીમાં 4 ગ્રામ NaOH ચોગાડવાથી બનતા દ્રાવણમાં દ્રાવ્ય NaOH અને દ્રાવક પાણીના મોલ અંશ આપણે કેલ્ક્યુલેટ કરવા છે. તો સૌપ્રથમ આપણે દ્રાવ્ય અને દ્રાવક બંનેના આપણે નંબર ઓફ મોલ્સ આપણે ફાઇન્ડ કરીએ. તો NaOH ના મોલ ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ વજન ભાગ્યા આણ્વીય દળ.
વજન અહીં આપણે NaOH નું આપણને આપેલું છે 4 ગ્રામ એનું આણ્વીય દળ અહીં આપણે જાણીએ છે 40 ગ્રામ તો એ આપણને 0.1 મોલ અહીં આપણને મળશે તે જ રીતે H2O ના મોલ is equal to mole is equal to weight divided by molecular mass weight ye apne pani nu apne apelu che 180 gram pani nu vajan ye apne apelu che 18 gram che to ye apne ena number of moles ye apne find kari sakiye che 10 mole ye apne NaOH ane H2O na ye apne moles ye apne find karya che to total ye apne mole ye apne shodhiye तो कुल मोल इज इक्वल टू 0.1 प्लस 10 इज इक्वल टू ये आपने 10.1 ये आपने टोटल मोल से ये आपने फाइंड करी सकी है चीज़ हमें सेंटर पॉइंट्स नहीं अंदर ही आपने NaOH ने पानी ना ये आपने मोल सुधी NaOH ना मोल इज इक्वल टू NaOH ના મોલ ડિવાઇડ બાય કુલ મોલ NaOH ના મોલ ડિવાઇડ બાય કુલ મોલ ની સંખ્યા તો NaOH ના મોલ અહીં આપણે કેલ્ક્યુલેટ કરેલા છે 0.1 મોલ કુલ મોલ ની સંખ્યા આપણી જોડે છે 10.1 મોલ તો અહીં આપણે NaOH ના નંબર ઓફ મોલ અંશ અહીં આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 0.0099 તે જ રીતે અહીં આપણે પાણીના મોલ અંશ અહીં આપણે ફાઇન્ડ કરીએ તો H2O ના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ H2O ના મોલ 10 મોલ્સ ડિવાઇડ બાય કુલ મોલ 10.1 મોલ तो ये आपने एना मोल ये आपने फाइंड करी सकी है छे वन ये आपने मेली सकी है छे એટલે કે 0. સોરી એનો આન્સર ઈ આપણને આવે છે 0.99 એટલે કે આપણે 1 ઈ આપણે લખી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ઈ આપણે કોઈ પણ એક ઘટકના ઈ આપણે મોલ્સ ફાઇન્ડ કરી નાખીએ એટલે કે NaOH ના મોલ્સ ઈ આપણને મળ્યા છે 0.0099 જો એમાંથી આપણે H2O ના મોલ ઈ આપણે શોધવા છે તો આપણને ખબર છે કે મોલ્સ નો જે ટોટલ જે સરવાળો છે એ આપણને 1 છે તો 1 માંથી આપેલા જે ઘટક ના મોલ ઈ આપણે ફાઇન્ડ કરેલા છે મોલ્સ એને ઈ આપણે નિગ્લેક્ટ કરશો તો ઈ આપણે બીજા ઘટક ના ઈ આપણે મોલ્સ ઈ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ તો H2O ના મોલ્સ ઈ આપણે ડાયરેક્ટલી આપણે કલેક્ટ કરી શકીએ છીએ નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ સાંદ્રતાના અહીં આપણે નેક્સ્ટ એકમની અંદર અહીં આપણે વાત કરીએ પર્સન્ટેજ વેટ બાય વેટ વજન વજનથી ટકાવારી वजन वजन थी टकावारी जिने आपने परसेंटेज वेट बाय वेट तरीके ये आपने ओळखी सकिए छे तो वजन वजन थी टकावारी माटे आपने डेफिनेशन लखी है कि 100 ग्राम द्रावण मा द्राव्य થયેલા 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા ગ્રામમાં વજનને વજન વજનથી ટકાવારી પર્સન્ટેજ WW કહે છે तो परसेंटेज W बाय W इज इक्वल टू परसेंटेज
by weight is equal to 100 गुणया द्रव्यनुं वजन ग्राम मां भाग्या द्रावणनुं वजन ग्राम मां तो परसेंटेज वेट बाय वेट इज इक्वल टू 100 गुणा द्रव्यनुं वजन भाग्या द्रावणनुं वजन तो ये आपने एग्जांपल्स के अंदर ये आपने बात करी है कि 500 ग्राम द्रावण में कितना ग्राम एनए हुए चौकार था 500 ग्राम द्रावण में कितना ग्राम एनए हुए चौकार था સાંદ્રતા ધરાવતું દ્રાવણ મળશે 5% વેટ બાય વેટ સાંદ્રતા ધરાવતું દ્રાવણ મળશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 500 ગ્રામ દ્રાવણમાં કેટલા ગ્રામ એને હોય ચોગાડતા 5% વેટ બાય વેટ સાંદ્રતા ધરાવતું દ્રાવણ મળશે તો આપણી જોડે ઇક્વેશન જે છે કે પરસેન્ટેજ વેટ બાય વેટ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન તો એ આપણે આપણે આપી દીધા છે 5% દ્રાવ્યનું વજન અહીં આપણે કેલ્ક્યુલેટ કરવું છે ડિવાઇડ બાય દ્રાવણનું વજન અહીં આપણે આપી દીધું છે 500 ગ્રામ તો ધેરફોર અહીં આપણે દ્રાવ્યનું વજન અહીં આપણે કેલ્ક્યુલેટ અહીં આપણે કરી શકીએ છીએ તો દ્રાવ્યનું વજન ઇઝ ઇક્વલ ટુ 5 × 500 ડિવાઈડ બાય 100 થશે તો એ આપણે દ્રાવ્યનું વજન એ આપણે 25 ગ્રામ એ આપણે મેળવી શકીએ છીએ સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર એ આપણે વાત કરીએ કેટલા ગ્રામ પાણીમાં 36.5 ગ્રામ HCl કેટલા ગ્રામ પાણીમાં 36.5 ગ્રામ HCl 36.5 ગ્રામ HCl ઓગળતા દ્રાવણ 10% ઓગાળતા દ્રાવણ 10% W/W સાંદ્રતા ધારણ કરે તો એ આપણે ક્વેશ્ચન આપેલો છે કે કેટલા ગ્રામ પાણીમાં 36.5 ગ્રામ HCl ઓગાળતા દ્રાવણ 10% W/W સાંદ્રતા ધારણ કરે તો એ આપણી જોડે વેટ બાય વેટ માટે ઇક્વેશન છે પરસેન્ટેજ વેટ બાય વેટ ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન વેટ એ આપણને આપી દીધું છે 10% 100 ગુણ્યા કેટલા ગ્રામ પાણીમાં 36.5 ગ્રામ HCl ઓગાળતા
તો અહીં આપણે દ્રાવિડ નું વજન અહીં આપણે આપ્યું છે 36.5 તો દ્રાવણ નું વજન અહીં આપણે શોધવું છે તો દ્રાવણ નું વજન ઇઝ ઇક્વલ ટુ सो गुणया 36.5 डिवाइड बाय 10 तो ये आपको निकल से 365 ग्राम ये आपने आंसर ये आपने कलेक्ट कर ही सकी है छे અને સાંદ્રતાના ઈ આપણે એકમની અંદર ઈ આપણે લાસ્ટ એકમની અંદર ઈ આપણે વાત કરીએ પાર્ટસ પર મિલિયન પાર્ટસ પર મિલિયન જેને અહીં આપણે શોર્ટમાં પીપીએમ તરીકે પણ અહીં આપણે ઓળખી શકીએ છીએ તો પાર્ટસ પર મિલિયન જે એકમ છે તો સાંદ્રતાના એકમની અંદર આપણે વાત કરીએ પીપીએમ એકમની અંદર કે દ્રાવણમાં જ્યારે દ્રાવ્યનું પ્રમાણ ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય ત્યારે આપણે સાંદ્રતાનો પીપીએમ એકમનો અહીં આપણે ઉપયોગ કરવામાં આવે છે અહીં આપણે વાત કરીએ કે પીપીએમ ની અંદર આપણે વાત કરીએ કે જ્યારે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થની માત્રા ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય ત્યારે પીપીએમ એકમનો ઉપયોગ થાય છે જેમ કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે હવામાં પ્રદૂષણનું પ્રમાણ હવામાં પ્રદૂષણનું પ્રમાણ જે અતિ અલ્પ પ્રમાણમાં હોય છે ત્યારે આપણે પીપીએમ યુનિટ્સનો અહીં આપણે ઉપયોગ કરીએ છીએ તે સિવાય કે દરિયાના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ શોધવા માટે પણ અહીં આપણે પીપીએમ યુનિટ્સનો અહીં આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો પીપીએમ જે છે પાર્ટસ પર મિલિયન કે જેની ત્રણ રીતો એ આપણને આપેલી છે કે જેની ત્રણ રીતો છે એક વજન વજનથી ટકાવારી કદ કદથી ટકાવારી અને વજન કદથી પાર્ટસ પર મિલિયન એટલે કે વજન વજનથી પાર્ટસ પર મિલિયન કદ કદથી પાર્ટસ પર મિલિયન અને વજન કદથી પાર્ટસ પર મિલિયન તેમાંથી આપણે એક રીતે આપણે સમજીએ છીએ કે વજન કદથી પાર્ટસ પર મિલિયન કે વજન કદથી પાર્ટસ પર મિલિયન ની અંદર આપણે વાત કરીએ કે દ્રાવ્યનો જથ્થો મિલીગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો જથ્થો મિલીગ્રામમાં ડિવાઈડ બાય દ્રાવણનો જથ્થો સોરી ડિવાઈડ બાય દ્રાવણનું કદ
લીટર માં તો તે જ રીતે આપણે વાત કરીએ જો અહીં આપણે મિલીગ્રામ ની જગ્યાએ આપણે ગ્રામ ની અંદર કન્વર્ટ કરીએ તો દ્રાવ્યનો જથ્થો ગ્રામ માં ડિવાઇડ બાય દ્રાવણનું કદ લીટર ની જગ્યાએ આપણે મિલીલીટર માં કન્વર્ટ કરશો ઇનટુ 10^6 તો ધેરફોર દ્રાવ્યનો જથ્થો માઇક્રોગ્રામ માં આપણે લખી શકીએ ડિવાઇડ બાય દ્રાવણનું કદ મિલીલીટર માં તેથી વજન પ્રતિ પાર્ટસ પર મિલિયન નું એકમ થશે માઇક્રોગ્રામ પ્રતિ મિલીલીટર્સ તો અહીં આપણે એક્ઝામ્પલ્સ ની અંદર આપણે વાત કરીએ કે 2 લિટર દ્રાવણમાં 2 લિટર દ્રાવણમાં 2×10^-6 કિલોગ્રામ સલ્ફર દ્રાવ્ય થયેલો હોય કિલોગ્રામ સલ્ફર દ્રાવ્ય થયેલો હોય તો દ્રાવણના વજન કદથી તો દ્રાવણના વજન કદથી પાર્ટસ પર મિલિયન ગણો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને 2 લિટર દ્રાવણમાં 2×10^6 કિલોગ્રામ સલ્ફર દ્રાવ્ય થયેલો હોય તો દ્રાવણના વજન કદથી પાર્ટસ પર મિલિયન ગણો આપણી જોડે ઇક્વેશન છે કે વજન કદથી પાર્ટસ પર મિલિયન ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનો જથ્થો ડિવાઇડ બાય દ્રાવણનું કદ મિલિલીટર્સ માં ઇનટુ 10^6 એટલે કે દ્રાવ્યનો જથ્થો ગ્રામ માં ડિવાઇડ બાય દ્રાવણનું કદ મિલિલીટર ઇનટુ 10^6 તો એ આપણે દ્રાવણનું કદ એ આપણે લિટર્સ માં આપેલું છે કે 2 લિટર છે એને અહીં આપણે મિલિલીટર્સ ની અંદર અહીં આપણે કન્વર્ટ કરીએ તો 2×10^3 થશે તે જ રીતે અહીં આપણે દ્રાવ્યનું વજન અહીં આપણે સલ્ફરનું વજન આપણને આપેલું છે કિલોગ્રામમાં છે 2 કિલોગ્રામમાં છે તો ગ્રામ ની અંદર કન્વર્ટ કરશો તો 2×10^-3 થશે કિલોગ્રામમાં છે તો અહીંયા 2×10^-3 ગ્રામ થશે તો એની અંદર આપણે વેલ્યુ પુટ કરીએ દ્રાવ્યનો જથ્થો તો દ્રાવ્યનો જથ્થો અહીં આપણને મળ્યો છે વજન 2×10^-3 દ્રાવણનું કદ 2×10^3×10^6 તો અહીં આપણે વજન કદની જે ટકાવારી જે છે અહીં આપણે 1 અહીં આપણે કલેક્ટ કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સાંદ્રતાના અહીં આપણે એકમોની અંદર અહીં આપણે વાત કરી છે કે નોર્માલિટી મોલારિટી મોલાલિટી મોલ અંશ પાર્ટસ પર મિલિયન ઓકે વગેરે અહીં આપણે સાંદ્રતાના એકમોની અંદર અહીં આપણે વાત કરી છે તો અહીં આપણે ટેમ્પરેચર ઉપર અહીં આપણે ઇફેક્ટની અંદર અહીં આપણે વાત કરીએ જે અલ્ટરનેટ એમસીક્યુઝ ની અંદર પૂછાતો આવતો ક્વેશ્ચન છે કે જો તાપમાન બદલવામાં આવે તો મોલારિટી મોલ અંશ અને વજન વજન થી ટકાવારીના મૂલ્યો બદલાતા હોતા નથી જો તાપમાન બદલાતા તાપમાન બદલાતા મોલારિટી
मोल अंश मोलालिटी मोल अंश वजन वजन थी टकावारी ना मूल्य बदलाता नहीं कारण के तेमा कदनो समावेश थतो नहीं कारण के तेमा कदनो समावेश थतो नहीं તેથી તાપમાન બદલાતા મોલાલિટી મોલ અંશ વજન વજનથી ટકાવારીના મૂલ્યો બદલાતા નથી પરંતુ જ્યારે નોર્માલિટી મોલાલિટી મોલ અંશ वजन कद थी पार्ट्स पर मिलियन कद कद थी टकावारी ना मूल्यों तापमान बदलाता तापमान बदलाता બદલાય છે કારણ કે તેમાં કદનો સમાવેશ થાય છે કારણ કે તેમાં કદનો સમાવેશ થાય છે તો અહીંયા બદલાય તાપમાન બદલાતા નોર્માલિટી મોલારિટી સોરી નોર્માલિટી મોલારિટી મોલ્સ વજન કદથી પાર્ટ્સ પર મિલિયન કદ કદથી ટકાવારીના મૂલ્યો બદલાય છે કારણ કે તેમાં કદનો સમાવેશ થાય છે એટલે કે શોર્ટની અંદર ય આપણે વાત કરીએ કે તાપમાન બદલાતા કે જેની અંદર કદનો સમાવેશ થાય છે એવા સાંદ્રતાના એકમની અંદર ફેરફાર થાય છે જ્યારે તાપમાન બદલાતા કે જેની અંદર કદનો સમાવેશ થતો હોતો નથી તેવા સાંદ્રતાના એકમની અંદર ફેરફાર થતો હતો નથી તો આપણે સાંદ્રતાના એકમનો વિષય આપણે ચર્ચા કરી છે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરીએ કે ચેપ્ટર 1 ની અંદર અહીં આપણે છેલ્લો લાસ્ટ જે ટોપિક હતો એ આપણે દ્રાવણમાં થતી પ્રક્રિયા અહીં આપણે પૂર્ણ કરેલ છે એટલે કે ચેપ્ટર સંપૂર્ણ ક્લિયર છે થેન્ક યુ